સુરતના ઈચ્છાપોર વિસ્તારના ખાડી મહોલ્લાના રહીશોએ આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. છેલ્લા 50 વર્ષ જૂના ઝૂંપડા તોડવાની નોટિસ મળતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને આ ઝૂંપડા ન તોડવાની માંગ કરી હતી. સુરતના ઈચ્છાપોર ગામમાં છેલ્લા 50 વર્ષથી જૂના ઝૂંપડાઓને તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવી છે, જેને લઈ રહીશોએ આજે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી. ઈચ્છાપોર ગામ વિસ્તારના ખાડી મહોલ્લાના રહીશોના 70 ઝૂંપડાને તોડવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે, જેથી રહીશોએ અન્ય વૈકલ્પિક જગ્યા આપવાની માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને રજૂઆત કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ ઝૂંપડાઓના પણ વેરા બિલ આવી રહ્યા છે, તો કઈ રીતે આ ગેરકાયદેસર કહી શકાય, પરંતુ જો ઝૂંપડા તોડવામાં આવે તો અમને અન્ય વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, જેથી કરી અમારે દિવાળી પર્વ પર બે ઘર ન થવું પડે. હું વિજય વસાવા, ટાઈગર સેના, સુરત જિલ્લા અધ્યક્ષ. નોટિસ એ પ્રકારની આપવામાં આવી છે કે ઈચ્છાપુર ગામની અંદર ઈચ્છાપુર મામલતદાર થકી ઈચ્છાપુર ગામના 70 ઘરો તોડવામાં માટે નોટિસ આપવામાં આવી છે, અને એ નોટિસ પણ જેના નામે વેરા બિલ આવે છે તેના નામ પર નથી, પણ એમના બાળકોના નામ પર આપવામાં આવી છે. એટલે એ થકી અમને એવું લાગી રહ્યું છે કે ચોક્કસ બની આમાં કંઈ ગોટાળા જેવું લાગી રહેલું છે. એના માટે અમે લોકો સુરત કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે. માંગ અમારી એટલી જ છે કે આજે વર્ષોથી અમે લોકો અહીંયા ઈચ્છાપુર ગામની અંદર રહેતા છે અને વર્ષોથી સુરત શહેરની અંદર અમારા આદિવાસી લોકો અને ઝૂંપડપટ્ટીઓની અંદર રહેતા આવ્યા છે. તો માંગણી જ અમારી એટલી છે કે આજે વેરા બિલ અમારા નામ પર છે. જે સમયે ગામ પંચાયત હોય તે ગામ પંચાયતની અંદર પણ અમે લોકો 50 વર્ષથી ઉપરથી અમે લોકો વેરા બિલ ભરીએ છીએ. હાલમાં હરપટી ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા અમને લોકો રસીદ આપવામાં આવી છે. જ્યાં તે સમયે આવાસો જે સરકાર દ્વારા જે 1.5 લાખની આવાસો આવી છે, 1 લાખ આવાસો, તો અમે લોકો કદાચ અમે અનલીગલી કદાચ તાંગારી અમે કબજો કરીને બેઠા હોય તો પછી આવાસો કઈ રીતના પાસ થાય તાંગારી. એટલે એ થકી અમે લોકો મામલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવામાં કે કાયમે ડોમારે અમારા જે હરપટી લોકો છે, અમારા જે આદિવાસી લોકો છે, કાયમે ડોરાને હેરાન ઘટી નહીં થાય, કાયમે ડોરાને અમારા ઘર રેગ્યુલાઇઝ કરી આપે, એના થકી અમે લોકો કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.